નમસ્કાર મિત્રો હું છું આરતી પ્રજાપતિ આરતી પ્રજાપતિ યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે આજે બીજું નહોતું છે આપ સૌની નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ ગઈકાલે મેં વિડીયો નહોતો બનાવ્યો એટલા માટે તમને શુભકામનાઓ પણ આપી શકી નહોતી આજે તમને નવરાત્રિની માતાજીના નવ દિવસની જે નવરાત્રિ છે એ નવરાત્રિની આપ સૌને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ માતાજી આપને સુખ શાંતિ આપે અને તમને ખૂબ જ સફળતા પ્રાપ્ત કરાવે તેવી શુભેચ્છાઓ મિત્રો તમે જાણો છો કે પીએચએડ એન્ટ્રન્સ ટેસ્ટમાં આ રિસર્ચ મેથડોલોજીની જે સીરી સિરીઝ ચાલી રહી છે આપણે તો એ સિરીઝમાં આપણે પાંચ પાર્ટ જોઈ ચૂક્યા છીએ એટલે પાંચ પાર્ટના થઈને લગભગ સો છપ્પન જેટલા ક્વેશ્ચન્સ આપણે કરી દીધેલા છે હવે આપણે પાર્ટ સિક્સ ઉપર જઈએ તો એક વાત તમને જણાવી દઉં કે એ બધા જ ક્વેશ્ચન્સ તમારા જી સેટની એક્ઝામમાં પૂછાયેલા જ છે અને એ જ ક્વેશ્ચન્સની આપણે ચર્ચા કરીએ છીએ બરાબર આજે પાર્ટ સિક્સ છે ચાલો જોઈએ પ્રશ્નો પ્રશ્ન છે નીચેનામાંથી કયો વૈજ્ઞાનિક સંશોધનનો હેતુ નથી તો મિત્રો અગાઉ પણ મેં તમને કહ્યું હતું કે વૈજ્ઞાનિક સંશોધન માટેનો હેતુ શું હોઈ શકે વૈજ્ઞાનિક સંશોધન શા માટે કરવામાં આવે છે તો પહેલું તો કોઈ સિદ્ધાંતનું પ્રતિપાદન કરવું હોય બરાબર કોઈ વસ્તુ વિશે તમારે આગાહી કરવી હોય પછી કોઈ વસ્તુ વસ્તુનું તમારે સત્ય જાણવું હોય કોઈ સમસ્યા હોય તો એનું તમારે નિરાકરણ કરવું હોય અથવા તમારે કોઈ નવું જ્ઞાન પરિમાર્જન બરાબર કોઈ જ્ઞાન તમારે કોઈ જ્ઞાનનું તમારે સર્જન કરવું હોય ત્યારે તમે વૈજ્ઞાનિક સંશોધનનો ઉપયોગ કરો છો બરાબર ને તો વૈજ્ઞાનિક સંશોધનના હેતુઓમાં અહીંયા તમને શું પૂછ્યું છે કે વૈજ્ઞાનિક સંશોધનનો હેતુ નથી આ નથી અને છે વાળો જે છે ને લાસ્ટમાં આવે છે ને એને તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું કારણ કે ઘણી વખત આપણી એક્ઝામમાં આમાં જ ભૂલ થઈ જતી હોય છે અને પછી ટીક કર્યા પછી આપણને એમ થાય આ તો મને આવડતું હતું પણ આ તો છે નથીમાં મારે મિસ્ટેક થઈ ગઈ થઈ જાય સ્વાભાવિક છે બધાને થાય ભૂલ એવું કંઈ જરૂરી નથી કે તમારા એકલાથી જ થતી હોય છે બધાથી જે હોશિયાર લોકો હોય ને બહુ બધા એમને પણ થતી હોય બરાબર એટલે આમાં ટેન્શન નહીં લેવાનું પણ એક વખત ક્વેશન્સને બરાબર વાંચવાનું ચાલો આપણે અહીંયા નથી એવું પૂછી છે તો જુઓ વૈજ્ઞાનિક સંશોધનના હેતુમાં મેં તમને જણાવ્યું સિદ્ધાંતનું પ્રસ્થાપન એટલે કે પ્રતિપાદન કરવાનું એ કામ વૈજ્ઞાનિક સંશોધનનું છે બરાબર ત્યારબાદ સમસ્યાનું નિરાકરણ પણ એમાં આવી જશે માની લો કે અત્યારે કોરોના જે મહામારી ચાલી રહી છે બરાબર તો એ શું છે કોરોના મહામારી જે વૈશ્વિક મહામારી છે બરાબર આ તો વૈશ્વિક છે માની લો કોઈ નાના આપણે ભારત લેવલમાં પણ આવી કોઈ હોઈ શકે બ સમસ્યા બરાબર તો આ વૈશ્વિક મહામારી ચલો અત્યારે ચાલી રહી છે એટલે કરંટમાં જ આપણે ઉદાહરણ લઈ લઈએ કે કોરોના મહામારી તમારે ચાલી રહી છે બરાબર તો એ શું થઈ ગઈ એક સમસ્યા થઈ ગઈ આ સમસ્યા કેવી છે વૈશ્વિક સમસ્યા છે બરાબર અગર જો ભારતમાં જ એકમાં હોત આવી સમસ્યા તો દેશ લેવલની હોત બરાબર ને પણ જો આખા વિશ્વમાં જો આ મહામારી ચાલી રહી વૈશ્વિક મહામારી છે તો આપણે એને વૈશ્વિક મહામારી કહીશું હવે આ વૈશ્વિક મહામારી છે એ એક સમસ્યા છે તો આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે તમને ખબર છે તમે ડેલી ન્યૂઝપેપર વાંચતા જશો તો ક્યાંક ના ક્યાંક બધા ન્યૂઝમાં આવતું હોય કે ભાઈ આ દેશે વેક્સિન બનાવવાની શરૂ કરી છે આ આ દેશે રસી શોધી બરાબર રસી શોધવાનો પ્રયત્ન કર્યો આ પ્રયત્ન કર્યા બરાબર તો કોરોનામાંથી બહાર નીકળવા કોરોના નામની જે સમસ્યા છે એ સમસ્યાનો ઉકેલ લાવવા માટે શું કરે છે લોકો રસીઓ શોધવાનું કરે છે અથવા તો એના માટે બીજા કોઈ અધર ઉપાય જેનાથી આ કોરોના જેવી મહામારી જતી રહે એના માટેના પ્રયત્નો કરાય છે હવે જો વેક્સિન શોધાઈ જાય બરાબર કોરોનાની અને એ વેક્સિનથી કોરોના નાબૂદ થઈ જાય કે આપણે પોલિયો નાબૂદ થ કરેલો બરાબર ભારતમાં તો પોલિયો નાબૂદ માટે એવી રીતે જ હતું ને દો બુંદો બુંદવાળું આવે છે પોલિયોના ટીપાનું બરાબર ને તો એ શું હતું એ એક સમસ્યા તેની સમસ્યાનું શું થયું નિરાકરણ કર્યું તો એ વૈજ્ઞાનિક સંશોધન દ્વારા એનું નિરાકરણ કરવામાં આવે છે એટલે કે વૈજ્ઞાનિક સંશોધનો હેતુ સમસ્યાનું નિરાકરણ કરવાનું પણ છે નવા જ્ઞાનનું સર્જન પણ કરે છે કરે છે ને કંઈક ના કંઈક નવું 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 શોધતા જ રહે છે અને એ એના દ્વારા આપણને નવું નવું જાણવા મળે છે જ્યારે એક સમય એવો હતો કે આપણને કલ્પના પણ નથી કે આ ચંદ્ર છે એના ઉપર તમે જઈ શકશો બરાબર ચંદ્ર ઉપર ગયા ત્યાંથી માહિતીઓ મેળવી મંગળ મંગળ ગ્રહ વિશે માહિતી મેળવી બરાબર તો આ બધું જ્યાં નવું જ્ઞાન છે નવા જ્ઞાનનું સર્જન કરે છે બરાબર તો એ કોણ કરે છે વૈજ્ઞાનિક સંશોધન દ્વારા થાય છે એટલે કે વૈજ્ઞાનિક સંશોધનનો આ હેતુ છે તો મિત્રો હવે આપણી પાસે ત્રણ જવાબો આવી ગયા જ્યારે છેલ્લો પ્રશ્ન જવાબ રહ્યો છે બી નંબરનો કે તાર્કિક વિચારણા તો ક્યારેય વિજ્ઞાન તાર્કિક વિચારણામાં માનતું નથી તર્કમાં નથી માનતું એ તો પ્રત્યક્ષ અનુભવમાં માને પ્રત્યક્ષ જે જોઈ શકાય જેને માપી શકાય જેને સ્પર્શી શકાય જેને સાબિત કરી શકાય તર્કને તમે ક્યારેય સાબિત કરી શકો નહીં તમારા મનમાં તમારી સામે એક સમસ્યા હોય તો એને લગતા તમે કે કેટલાય તર્કો કરી દો છો કરો છો ને તો એ તર્ક એ વેલિડ હતા નથી તો એને આપણે માનીએ નહીં એટલા માટે વૈજ્ઞાનિક સંશોધનનો હેતુ ક્યારેય તાર્કિક વિચારણા હોઈ શકે નહીં ચાલો મિત્રો નેક્સ્ટ ક્વેશન નેક્સ્ટ ક્વેશ્ચન છે એક સંશોધકે કેટલાક પાત્રોની પસંદગી કરીને અમુક વર્ષો સુધી સતત અભ્યાસ કર્યો આ સંશોધનનો પ્રકાર છે હવે અહીં સંશોધનના પ્રકારો વિશે પહેલાં આપણે સમજ મેળવીશું અને ત્યારબાદ આપણે આપણા ઓપ્શનમાંથી જવાબ શોધીશું તો હું પહેલાં તમને નીચેથી બધા જે છે એ તમને સમજાવતી સમજાવતી જઈશ જો સસંબંધાત્મક અભ્યાસ તો તમે સસંબંધાત્મક શબ્દનો અર્થ ગઈ વખતે પણ શીખ્યા હતા ગયા વિડીયોમાં મેં સહસંબંધા અંક વિશે વાત કરી હતી આ અભ્યાસ છે કંઈ ફેર નથી ફક્ત પહેલાંમાં અંકોની વાત હતી અહીંયા અભ્યાસની વાત છે બરાબર જે સહસંબંધાત્મક જે શબ્દ છે ને એની પરિભાષા ગઈ વખતના વિડીયોમાં જે કરી હતી ને એ જ ભાષા અહીંયા છે બરાબર તો સહસંબંધાત્મક કોને કહીશું તો બે ચલો છે એ બે ચલો વચ્ચે કેવો સંબંધ છે એ જે અભ્યાસ બતાવતું હોય એને સસંબંધાત્મક કહેવાય મેં તમને કહ્યું હતું ને સસંબંધાત્મક ધન સસંબંધાત્મક પણ હોય ઋણ પણ હોય અને શૂન્ય પણ હોય ધનમાં કેવું હોય કે એક પરિવર્તે હોય એમાં જો વધારો થાય તો બીજામાં પણ શું થાય વધારો થાય એટલે કે બંનેના સંબંધો કેવા હોય પોઝિટિવ હોય હકારાત્મક હોય બંનેના સંબંધો જ્યાં પોઝિટિવ હોય બરાબર એને ધન સહસંબંધાત્મક કહેવાય જ્યારે એક આગળ જતું હોય ને બીજું નીચે જતું હોય એટલે કે એક ઉપર જતું હોય ને એક નીચે જતું હોય અહીંયા એક ઉપર જાય છે અને એક નીચે જાય છે બરાબર તો આ શું વિરોધી વિરોધી એટલે કેવા થશે ઋણ કહેવાશે કેવા કહેશે ઋણ કહેવાશે તો એ ઋણ સહસંબંધ બનશે અને જ્યારે શૂન્યમાં શું હોય કે બંને વચ્ચે કોઈ સંબંધ જ ના હોય બંને સ્વતંત્ર જ હોય એકબીજાથી બરાબર એને આપણે શૂન્ય સસંબંધ કહીશું તો અહીંયા આપણને શું પૂછ્યું છે અમુક વર્ષો સુધી સતત અભ્યાસ કર્યો છે બરાબર તો આ તો સસંબંધાત્મક અભ્યાસમાં તો એવું કંઈ આવતું જ નથી બરાબર ને તો બંનેને સાથે જ અભ્યાસ કરો એ એ એ જે છે એ કરંટમાં તમારે સાથે બંને પરિવર્તિતની અસર બંને ચલોની અસર તમારે તપાસવી પડે બરાબર ત્યારબાદ જોઈએ પ્રાયોગિક અભ્યાસ પ્રાયોગિક અભ્યાસમાં તમે પ્રાયોગિક પદ્ધતિ વિશે ગયા વિડીયોમાં અગાઉના જે વિડીયોઝ છે એમાંથી એકાદ વિડીયોમાં મેં વાત કરી હતી કે પ્રાયોગિક અભ્યાસ કોને કહીશું કે જેમાં ચલો હોય એના ઉપર તમે નિયંત્રણ મૂકી શકો જેમાં સ્વતંત્ર ચર હોય એમાં તમે જોડતોડ કરી શકો એટલે કે એમાં હેરફેર કરી શકો બરાબર એના આધારે અને કેવું પદ્ધતિશરનું જેને નિરીક્ષણ કરી શકાય પદ્ધતિસરનું જે અભ્યાસ હોય એને કેવો અભ્યાસ કહીશો તમે પ્રાયોગિક અભ્યાસ કહીશો જેમ કે પાવલું જે પ્રયોગ હતો કૂતરા ઉપરનો એ કેવું અભ્યાસ કહેવાય એ પ્રાયોગિક અભ્યાસ કહેવાય બરાબર ને સ્કિનરનો જે હતો એ પણ પ્રાયોગિક અભ્યાસ કહેવાય બરાબર ને ચાલો હવે આડછેદી અભ્યાસ તો આડછેદી અભ્યાસમાં કેવું હોય ચાલો હવે આપણે જોઈએ સળંગસૂત્રી અભ્યાસ આડ છેદી પછી જોઈએ પહેલાં સળંગસૂત્રી જોઈ લઈએ લોંગીટ્યુડિનલ ઓકે લોંગીટ્યુડિનલ તો લોંગીટ્યુડિનલ સ્ટડીમાં શું હોય છે કે માની લો કે તમારે કોઈ બાળક છે બરાબર એ બાળકની લંબાઈ તમારે માપવી છે કે બાળક જેમ જેમ મોટું થતું જાય છે તેમ તેમ તેની લંબાઈમાં કેટલું વધારો થાય છે એ એના ઉપર તમારે સ્ટડી કરવું છે તો તમે શું કરશો કે તમે પહેલાં એ બાળક જ્યારે માની લો ત્રણ વર્ષનું છે અને એ વખતે તમે એની ઊંચાઈ માપી બરાબર એની લંબાઈ માપી ત્યારબાદ એ બાળક પાંચ વરસનું થયું ત્યારે તમે એની લંબાઈ માપી ત્યારબાદ છ વરસનું થયું ત્યારે તમે તેની લંબાઈ માપી ત્યારબાદ એ સાત વરસનું થયું ત્યારે તમે એની લંબાઈ માપી તો આ કન્ટિન્યુ તમે શું કરશો સતત સળંગ સતત એટલે આ સળંગ સળંગ જ દેખાય છે ને તમને તો આ સળંગ તમે સતત એનું જે માપન કરી રહ્યા છો એ એ માપનને તમે શું સળંગ સૂત્રી અભ્યાસ એટલે આ અભ્યાસમાં કેવું હોય કે એક જ વ્યક્તિ અથવા એક જ જૂથ ઉપર તમે શું કરો કે એનું તમે ક કન્ટિન્યુ સતત એનો માપન કરે જાઓ કે ભાઈ ચાલો ત્રણ વર્ષે એની લંબાઈ આટલી થઈ પાંચ વર્ષે આટલી થશે થઈ એટલે તમે આ અભ્યાસ કેવો થઈ ગયો તમારે વેટ રાહ વધારે જોવી પડે લાંબો થઈ ગયો લાંબા ઘણા વર્ષો સુધી તમારે આ અભ્યાસ કરવો પડે આ બાળક છે ત્રણ વર્ષનું હતું જ્યારે એ સાત વર્ષનું થયું ત્યાં સુધી તમે એનો અભ્યાસ કર્યો તો એનો મતલબ કે કેવું શું થયું કે ત્રણ વર્ષનું બાળક હતું તો સાત વર્ષે જો એનો આટલી લંબાઈ તમને જાણવા મળી તો તમે કેટલા વર્ષ સુધી અભ્યાસ કર્યો તો કન્ટિન્યુ તમે ચારથી પાંચ વર્ષ સુધી તમે અભ્યાસ કર્યો ગણાય તો આટલા બધા વર્ષોનું લાંબા સમય સુધી તમે જ્યારે કોઈ વ્યક્તિ અથવા જૂથ ઉપર સતત તમે અભ્યાસ કરો છો તો એ જ અભ્યાસને આપણે કેવું કહીશું સળંગ સૂત્રી અભ્યાસ એટલે કે લોન્ગિટ્યુડનલ સ્ટડી હવે ત્યારબાદ જોઈએ છેદી અભ્યાસ હવે આડ છેદી અભ્યાસમાં મિત્રો શું છે એને ક્રોસ સેક્શનલ સ્ટડી કહેવાય છે બરાબર તો આ અંગ્રેજી શબ્દ ખાસ યાદ રાખવાના કારણ કે ઘણી વખત શું હોય છે કે આડછેદી અભ્યાસ ના લખ્યો હોય તમને લખી દીધું હોય કે ક્રોસ સેક્શનલ સ્ટડી અહીંયા પણ અંગ્રેજીમાં એ શબ્દ હોય ને અહીંયા આનું આ અંગ્રેજી ગુજરાતીમાં લખી દીધું હોય કે ક્રોસ સેક્શનલ સ્ટડી તો તમે અટવાઈ જાઓ એટલે તમારે મેં અહીંયા અંગ્રેજી ક્વેશ્ચન્સ એટલા માટે લીધો છે કે જેથી કરીને તમે ગુજરાતીની સાથે સાથે અંગ્રેજી પણ અંદર વાંચો જેથી કરીને તમને ક્યારેય પ્રશ્ન એવી રીતે આવી જાય તો તમને તકલીફ પડે નહીં બરાબર તો અહીંયા ક્રોસ સેક્શનલ સ્ટડીમાં શું હોય છે કે તમે જે અગાઉ તમે સળંગસૂત્રીમાં શું કર્યું કે ત્રણ વર્ષનું બાળક હતું એની તમે લંબાઈ સુધી બરાબર અને પછી શું કર્યું તમે સળંગ એ જ જૂથ અથવા એ જ વ્યક્તિ ઉપર તમે અભ્યાસ કરતાં કરતા એ સાત વર્ષનું થયું ત્યાં સુધી તમે ત્યાંની લંબાઈ માપી બરાબર તો સાત વર્ સાતમા વર્ષની તમે લંબાઈ માપી હવે તમારો અભ્યાસ એવો હતો કે ત્રણ વર્ષનું બાળક સાત વર્ષ ત્રણ વર્ષના બાળકની લંબાઈ કેટલી હોય છે અને સાત વર્ષના બાળકની લંબાઈમાં કેટલો વધારો થાય છે બરાબર તો તમારે આ જોવું હતું તો તમે આ આ રીતે આખું સળંગ સૂત્રી આખું લાંબા વર્ષો સુધી અભ્યાસ કર્યો હવે જો તમારે એટલા લાંબા વર્ષો સુધી અભ્યાસ ન કરવો હોય આ વિકાસાત્મક અભ્યાસ છે બરાબર તો આટલા લાંબા સમય સુધી તમારે અભ્યાસ ના કરવું હોય તો તમે શું કરશો તો તમે એના માટે આ બધા આટલા બધા વર્ષો રાહ નહીં જુઓ પરંતુ અહીંયા ત્રણ વર્ષના બાળકો છે ને એની સાથે સાથે તમે અહીંયા સાત વર્ષના બાળકોનો નમૂનો લેશો એટલે કે અહીં એક બાળક છે ત્રણ વર્ષનું છે તો અહીંયા બીજું બાળક કેટલા વર્ષનું હશે સાત વર્ષનું હશે એટલે તમે તમારે જે અભ્યાસ કરવો છે એ જ જેટલા વર્ષના ઉંમરના બાળક ઉપર તમે કર્યો એટલા અને તમારે જે વર્ષના બાળક સુધી તમારે કરવાનો છે લાસ્ટ વર્ષવાળાનો તમારે અહીંયા લઈ લેવાનો એટલે કે તમારે ત્રણ વર્ષનું સાત વર્ષના બાળકનો અભ્યાસ કરવો હતો તો તમે એક જ બાળકને સાત વર્ષનું થાય ત્યાં સુધી રાહ નહીં જુઓ પરંતુ શું કરશો એક જ સમયે તમે બે જૂથ લઈ લેશો અને આ બંને જૂથમાં ત્રણ વર્ષના બાળકની લંબાઈ માપશો અને અહીંયા માપશો સાત વર્ષના બાળકની લંબાઈ અને પછી તમે નક્કી કરી લેશો કે ભાઈ જો ત્રણ વર્ષના બાળકની લંબાઈ આટલી હોય અને જ્યારે એ બાળક સાત વર્ષનું થાય ત્યારે એની લંબાઈમાં આટલો વધારો થાય બરાબર ને તો આ કેવો થયો આ આડછેદી અભ્યાસ એટલે ક્રોસ સેક્શનલ અભ્યાસ થયો હવે આમાં આમાં શું તમારો સમય બચી જશે પછી જે ચાર વર્ષ તમારા થતા તો એની જગ્યાએ તમે એક જ વર્ષમાં એક જ વખતમાં તમે આ અભ્યાસ કરી રહેશો બરાબર ને એટલે તમે તમારે વધારે સમય સુધી તમારે એની રાહ નહીં જોવી પડે પછી તમને ચાર વર્ષ સુધી તમે અભ્યાસ કરો તો તમારે એમાં ખર્ચો પણ વધારે થાય તો આમાં તમારે ખર્ચો પણ નહીં થાય વધારે બરાબર અને આ એક કેવા પ્રકારનો તુલનાત્મક કહેવાય કેવું કહેવાય તુલનાત્મક એટલે કે વિકાસાત્મક અભ્યાસ તો છે જ પરંતુ તુલનાત્મક અભ્યાસ પણ કહેવાય કે તમે એક વર એક જૂથની તમે બીજા જૂથ અથવા તો એક વ્યક્તિની તમે બીજા વ્યક્તિ સાથે શું કરી તુલના કરી કે ભાઈ ત્રણ વર્ષના બાળકની ઉંમર લંબાઈ આટલી હતી ને સાત વર્ષના બાળકની લંબાઈ આટલી છે તો આમાં ત્રણ વર્ષના બાળકની લંબાઈ કરતાં સાત વર્ષના બાળકની લંબાઈ વધારે હોય છે અને આટલી વધારે હોય છે એવું તમે કહી શકો બરાબર એટલે તુલનાત્મક અભ્યાસ પણ આ થઈ જાય છે તુલના કરવાની હોય છે આ તો લંબાઈની વાત હતી બાકી ગમે તે સમસ્યા ઉપર તમે આવી રીતે અભ્યાસ કરી શકો છો તો મિત્રો હવે તમને સમજાઈ ગયું હશે આ ચારે ચાર અભ્યાસો વિશે હવે આગળ આપણે પ્રશ્નોની આ પ્રશ્નના જે જવાબો છે એની ચર્ચા કરી તો ચાલો હવે આમાંથી તમને જવાબ પણ જુઓ અહીંયા એક સંશોધક છે એણે કેટલાક પાત્રો લીધા માની લો આ એને કેટલાક પાત્રો લીધા હવે એની પસંદગી એણે કરી લીધી બરાબર હવે એણે શું કર્યું અમુક વર્ષો સુધી એણે અમુક વર્ષો આ અમુક વર્ષો અમુક વર્ષો સુધી શું કર્યું સતત અભ્યાસ કર્યો બરાબર તો આ સંશોધન અમુક વર્ષો સુધી સતત એને અભ્યાસ કર્યો તો આ અભ્યાસનો પ્રકાર કયો હોઈ શકે સંશોધનનો પ્રકાર હવે તો તમે આંખ બંધ કરીને જવાબ આપી શકો કે બેન આ તો સળંગસૂત્રી અભ્યાસ જ કહેવાય કારણ કે સતત વર્ષ અમુક વર્ષો એટલે કે ઘણા વર્ષો સુધી એણે અભ્યાસ કર્યો છે એટલા માટે આપણે એને સળંગ સૂત્રે અભ્યાસ અથવા તો લોન્ગિટ્યુડનલ સ્ટડી પણ કહીશું બરાબર ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન્સ સંશોધન સમસ્યા પસંદ કરવામાં નીચેનામાંથી કયું પરિબળ સૌથી વધારે મહત્ત્વનું છે હવે તમારે સંશોધન જ્યારે પસંદ કરવાની છે ત્યારે કયું પરિબળ સૌથી વધારે હોઈ શકે મહત્ત્વનું તો આ તો તમને ઇઝીલી આવડતો જ હશે ના આવડે તો ચિંતા નહીં કરો આપણે ચર્ચા કરીએ સંશોધકની અભિરુચિ જો આ એક તો એનું આ પરિબળ પણ હોવું જોઈએ બરાબર કે સંશોધકને એમાં અભિરુચિ હોવી જોઈએ પછી સંશોધનની સંશોધન ક્ષમતા પણ હોવી જોઈએ બરાબર પછી સમસ્યાની સોરી સમસ્યાની સંશોધન ક્ષમતા પણ હોવી જોઈએ સમસ્યાનું આગવાપણું પણ હોવું જોઈએ જો સમસ્યાનું આગવાપણું ના હોય તો પછી એના ઉપર સંશોધન કરવાનું કોઈ મતલબ નથી રહેતો એક સમસ્યા એવી હોવી જોઈએ કે જે દરેક વ્યક્તિ એની અંદર એ સમસ્યાથી પીડાતી હોય અથવા તો જે વ્યક્તિની સમસ્યા છે એ વ્યક્તિને ખરેખર એ સમસ્યા હોવી જોઈએ એટલે કે સમસ્યા જે છે એ તમારી સ્પષ્ટપણે દેખાતી હોવી જોઈએ બરાબર એમને પછી તમે એમ કહો કે ભાઈ મને હું પડી ગયો અને હવે હું ચાલી નથી શકતો અને એ મારી સમસ્યા તો એ સમસ્યા સમસ્યા ના કહેવાય તમે પડી ગયા તમને વાગ્યું તમે ચાલી નથી શકતા એ સમસ્યા ના કહેવાય બરાબર ને પણ હા જો તમને માની લો કે તમને સતત તમે મેન્ટલી ડિસઓર્ડરનો ભોગ બનતા હોવ તમને સતત મેન્ટલી રીતે તમને ડિસઓર્ડરનો અનુભવ થતો હોય તમને એમ થતું આખો દિવસ તમે માનસિક તાણ અનુભવતા હોય માનસિક ચિંતાઓ આખો દિવસ એના એ વિચારો તમારા મગજમાં ચાલે આવતા હોય અને એની અસર તમારા રોજિંદા જીવન ઉપર પણ પડતી હોય તમારા શારીરિક વર્તન ઉપર પણ પડતી હોય તમારા શરીરના જે ફેરફારો છે એમાં પણ પડતી હોય તો એ વસ્તુ તમારી કેવી થઈ ગઈ તમારી સમસ્યા થઈ ગઈ બરાબર ને તો સમસ્યાનું આગવાપણું પણ હોવું જોઈએ પછી વહીવટી અનુકૂલન તો વહીવટી અનુકૂલન પણ હોવું જોઈએ જો તમે સંશોધન કરવા જઈ રહ્યા છો અને તમારી પાસે પૈસાનું ને એનું મેનેજમેન્ટ ના હોય તો તમે સંશોધન નથી કરી શકવાના બરાબર એના માટે જે ખર્ચ થતો હોય એ ખર્ચ તો તમારે કરવો જ પડે બરાબર એમને તો સમસ્યા એમને એમ તો તમે સંશોધન કરી નથી શકવાના તો હવે અહીંયા સંશોધનની સમસ્યા તમારે પસંદ પડે આ બધામાંથી તમને સૌથી વધારે અગત્યનું કયું મહત્ત્વનું લાગે છે તો એવું કય પરિબળ છે જે ખરેખર બહુ જ મહત્ત્વનું છે આ બધા તો મહત્ત્વના છે જ પરંતુ સૌથી વધારે મહત્ત્વનું કય છે તો અહીંયા જવાબ બનશે તમારો સમસ્યાની સંશોધન ક્ષમતા સમસ્યા મેં કહ્યું ને સમસ્યા એવી હોવી જોઈએ કે એ સંશોધન કરવાની યોગ્ય હોવી જોઈએ મેં કહ્યું ને તમે પડી જાઓ તમને વાગે તમે ચાલી ના શકો ભાઈ તમે કહો આ સમસ્યા તો સમસ્યાની એની ક્ષમતા નથી સંશોધન માટેની બરાબર ને એના માટે કોઈ સંશોધન કરવાની જરૂર પડતી નથી તો તમે પડી ગયા જનરલની તમને વાગ્યું અને તમે ચાલી નથી શકતા સાજા થઈ જશો અને ઓટોમેટિક ચાલવા લાગશો બરાબર ને પણ સમસ્યા કેવી હવે કોરોના જેવી મહામારી છે તો એમાંથી બહાર નીકળવું આ એક સમસ્યા છે બરાબર કોરોનાની અંદર ઘણા બધા લોકોમાં ડર ભય પેદા થઈ ગયો હતો હે ને અને એના કારણે લોકો ઘરની બહાર નહોતા નીકળતા લોકોમાં એટલી બધી આઇસોલેશનની નાની બીક હતી કે ભાઈ અમને લઈ જશે ને અમને પૂરી દેશે ને અમને આમ કરશે મારે એકલું રહેવું પડશે પરિવાર સાથે વાતચીત કરવાની મળે કે કેટલી માનસિક બીમારીઓનો ભોગ લોકો બન્યા હતા બરાબર તો આ શું હતી આ એક સમસ્યા હતી બરાબર તો આપણે સમસ્યાની સંશોધન ક્ષમતા પણ હોવી જોઈએ એટલે આ સૌથી અગત્યની વસ્તુ છે એટલે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ છે કે સમસ્યા એવી હોવી જોઈએ જે સંશોધન કરવા માટે સક્ષમ હોય બરાબર ચાલો નેક્સ્ટ ક્વેશન્સ આગમનિક તર્કમાં અભિપ્રેત છે સરસ પ્રશ્ન છે આગમન નિગમન વિશે મેં અગાઉ પણ વિડીયોમાં જણાવ્યું હતું મિત્રો તમે જુઓ છો ને એકના એક ક્વેશન્સ ફેરવી ફેરવીને પૂછે છે દરેક વિડીયોમાં એકના એક ક્વેશન્સની ક્યાંક ના ક્યાંક મારે ચર્ચા કરવી જ પડતી હોય છે તો આગ હવે ગઈ વખતે પૂછ્યું હતું તમને નિગમન તર્ક વિશે પૂછતું હે ને નિગમન પદ્ધતિ વિશે પૂછે આ આ વખતે આગમન તર્ક વિશે પણ મેં એ પદ્ધતિમાં તમને આગમનને નિગમન બંનેનું ભણાવી દીધું હતું તો ચાલો કંઈ વાંધો નહીં ફરીથી આપણે નેક્સ્ટ કદાચ કોઈ નવું હોય તો એમને ખ્યાલ ના હોય તો તો આપણે જોઈ લઈએ જો આગમન એટલે આ પહેલાં નિગમન વિશે સમજી લઈએ નિગમન નિગમન તર્ક હોય ને એમાં કેવું હોય કે કોઈ નિયમ હોય ને એ નિયમ ઉપરથી તમે ક્યાં જાઓ ઉદાહરણ ઉપર ક્યાં જાઓ ઉદાહરણ ઉપર માની લો કે સરવાળાનો નિયમ છે મેં ગઈ વખતે એક્ઝામ્પલ આપ્યું હતું બરાબર તો સરવાળાનો નિયમ છે તો સરવાળાનો નિયમ તમને ખબર હશે કે ચાલો ભાઈ ત્રણ વત્તા બે કરો તો જવાબ આપણને કેટલો મળે ભાઈ પાંચ મળે બરાબર એ જ રીતે તમે પાં પેલું ત્રણ બે વત્તા પા ત્રણ કરો સોરી અહીંયા થોડું ઘૂસી દો ઓકે અહીંયા બે વત્તા ત્રણ કરો તો એનો જવાબ કેટલો મળશે પાંચ મળશે બરાબર હવે તમને આ શીખવાડી દીધું આ નિયમ શીખવાડી દીધો તો તમને એમ કે ભાઈ સાત વત્તા પાંચ બરાબર બાર થાય તો પાંચોત્તર સાત બરાબર કેટલા થાય તો આ શું થયું નિયમ ઉપરથી તમે ક્યાં ગયા ઉદાહરણ ઉપર તો એ કેવું તર્ક કહેવાય નિગમન તર્ક હવે આગમન વિશે જોઈ લઈએ તો આગમનમાં શું હશે આગમનિક તર્કમાં શું હશે હવે તમને ખ્યાલ આવી જ ગયો હશે ચાલો એ જોઈએ બરાબર આગમનિક તર્કમાં એવું હોય કે તમને પહેલાં ઉદાહરણ આપવામાં આવે શું આપવામાં આવે ઉદાહરણ અને એના આધારે તમને એક નિયમ એના આધારે તમે એક નિયમ ઉપર જાઓ છો એટલે કે ઉદાહરણ ઉપરથી તમે શું કરો છો નિયમ ઉપર જાઓ છો બરાબર ને તો એને તમે શું કહેશો એને તમે કહેશો આગમનિક તર્ક એટલે કે આ નિયમ વિશિષ્ટથી તમે ક્યાં જશો વિશિષ્ટથી સામાન્યની તરફ જશો પહેલાંમાં શું હતું સામાન્ય એટલે નિયમ બરાબર ને તો પહેલાંમાં શું હતું કે તમે સામાન્યથી વિશિષ્ટ તરફ જતા હતા તો સામાન્યથી વિશિષ્ટ તરફ જ્યારે તમે જાઓ છો તો એને શું કહેવાશે નિગમન તર્ક કહેવાશે જ્યારે વિશિષ્ટથી તમે સામાન્ય તરફ આવશો એટલે કે ઉદાહરણો ઉપરથી તમે ક્યાં આવશો નિયમો ઉપર આવશો તો એને તમે શું કહેશો એને તમે આગમનિક તર્ક કહેશો બરાબર તો હવે આપણને જવાબ મળી ગયો હશે ચાલો જવાબ જોઈએ તો આગમનિક તર્કમાં અભિપ્રેત છે વિશિષ્ટથી ત્યાં સામાન્ય તરફ સામાન્યથી વિશિષ્ટ તરફ સંકેતાત્મક તર્ક બરાબર અને ઉપરમાંથી એકે નહીં તો અહીંયા આપણો જવાબ શું બનશે વિશિષ્ટથી સામાન્ય તરફ એટલે કે પર્ટીક્યુલર ટુ જનરલ શું બનશે પર્ટિક્યુલર ટુ જનરલ તો એને આપણે કહીશું આગમનિક તર્ક અથવા તો ઇન્ડક્ટિવ રીઝનિંગ ઓકે ચાલો નેક્સ્ટ ક્વેશન્સ નીચેનામાંથી કયું ગુણાત્મક સંશોધનનું ઉદાહરણ નથી હવે ગુણાત્મક સંશોધનનું ઉદાહરણ નથી તો જુઓ અહીંયા આપણે પહેલાં તો ગુણાત્મક સંશોધન કોને કહેવાય એ જોઈ લઈએ ત્યારબાદ આપણે અહીંયા ઓપ્શન ઉપર જઈશું અહીંયા ગુણાત્મક સંશોધન વિશે વાત કરેલી છે તો ગુણાત્મક સંશોધન એ કેવું ગુણ સાથે સંબંધિત છે કોની સાથે સંબંધિત છે ગુણ સાથે ગુણ એટલે કોઈનું વલણ કોઈનું વર્તન કોઈનું અપની મત બરાબર અપનિમત એટલે એટલે કે કૂકનો મંતવ્ય બરાબર ગુણ વ ગુણમાં શું આવશે વર્તન કોઈનું વર્તન કેવું છે એ માપવું હોય અથવા તો કોઈનું વલણ કેવું છે એ માપવું હોય કોઈનું મત શું છે બરાબર આ બધું જે માપન કરતું હોય ને એને આપણે ગુણાત્મક સંશોધન કહેવાય અને ગુણાત્મક સંશોધન કેવું હોય છે આત્મલક્ષી આત્મલક્ષી એટલી જેમાં પૂર્વગ્રહો પણ અંદર સામેલ થઈ જાય તમે કોઈના વર્તન વિશે તમે માપન કરવા બેઠા હોય બરાબર તો તમારામાં આત્મલક્ષીનો ભાવ આવી જાય કે ભાઈ આની આવું વર્તન આ માટે કર્યું હોય ને આવું આ માટે કર્યું હોય બરાબર તમે જો તમને વ્યક્તિ સામેવાળો ગમતો હોય તો તમે એના નકારાત્મક વર્તનને પણ કેવું પોઝિટિવ લેશો પણ જો તમને વ્યક્તિ ગમતો જ નહીં હોય તો તો તમે એના પોઝિટિવ વર્તનને પણ તમે શું કરશો નેગેટિવમાં જ લેશો એની પોઝિટિવ વાત હશે ને તો અભી તમે એને શું કરશો નેગેટિવમાં જ લેશો તો એને આપણે આત્મલક્ષીનો ભાવ કહીશું બરાબર જે સંશોધકની આંતરસૂઝ મેં કહ્યું ને આંતર પોતાની વિચારવાની સૂઝ હોય ને પોતાની અંદરની જે વિચારણા હોય ને એ મુજબ જ એ એનું અભ્યા એનું મૂલ્યાંકન કરે બરાબર ને તો આંતરસૂઝ અને સમજ પર આધારિત હોય છે બરાબર ત્યારબાદ તેમાં સંખ્યાત્મક પૃથ્થકરણ નહીવત હોય છે ગુણાત્મક ગુણાત્મકમાં શું હોય છે કે સંખ્યાત્મક માપન નહીં હોય એમાં કે ભાઈ આટલી માત્રા આટલી માત્રામાં આ વ્યક્તિનું વર્તન આવું આ આ માત્રામાં આટલી માત્રામાં છે એવું નહીં પણ ગુણ એટલે કે સારું ખરાબ બરાબર તમે એનું માપન જ્યારે કરો ને ત્યારે તમે શું કહેશો ભાઈ આનું વર્તન સારું હતું અથવા તો તમે શું કહેશો કે આનું વર્તન ખરાબ હતું તો સારું ખરાબ એ શું છે ગુણ કહેવાય બરાબર સારું ખરાબ એ ગુણ દર્શાવે છે બરાબર ને પણ જ્યારે તમે માત્રાત્મક એટલે આનું વર્તન આટલા પર્સન્ટેજ સારું છે ને એનું વર્તન આટલા પર્સન્ટેજ ખોટું છે તો આ માત્રાત્મકમાં જતું રહેશે બરાબર પછી એ અહીંયા સુધી કીધું સંખ્યાત્મક પૃથ્થકરણ નહીવતું હોવાથી તેના પરિણામો ગુણાત્મક સ્વરૂપે હોય છે મેં કહ્યું ને ગુણાત્મક સ્વરૂપે હોય છે એટલે ગુણના આધારે હોય છે પણ અમુક સંશોધનોમાં સંખ્યાત્મક પૃથ્થકરણ પણ ઉપયોગમાં લેવાય છે ઘણી વખતે સં સંખ્યાઓનું માત્રાનું પણ ઉપયોગ અંદર થતો હોય છે તે આંખો દેખી અહેવાલ જુઓ મેં કહ્યું ગુણોમાં તમે શું કરશો તમે પ્રત્યક્ષ નિરીક્ષણ કરશો તમે પેલા સામેવાળા વ્યક્તિનું વર્તન તમે જોયું બરાબર અને એ જોઈને તમે કહ્યું ભાઈ આનું વર્તન સારું છે ખરાબ છે બરાબર ભલે ને અંદરથી તો એ વ્યક્તિનું વર્તન બહારથી ગમે તેવું આંતરિક વર્તન તમે ના જાણતા હોય અને તમે ડાયરેક્ટ એમ કહી શકો કે ભાઈ આ વ્યક્તિ બહારથી આવું વર્તન કરે છે એટલે ખરાબ છે કે સારું છે તો એ વસ્તુ એનું સચોટ મૂલ્યાંકન ના કહેવાય હે ને તો આંખે દેખ્યો અહેવાલ પ્રાસંગિક વર્ણન તમે કોઈ પ્રસંગનું વર્ણન કરો છો બહુવિધ વાસ્તવિકતાઓમાંની માન્યતા આધારિત હોય છે માની લો કે કોઈ એક સંસ્કૃતિ છે બરાબર કોઈ એક સંસ્કૃતિ વિશે ઉપર તમારે અભ્યાસ કરવો હોય તો તમે શું કરશો એ સંસ્કૃતિ ઉપર અભ્યાસ કરતી વખતે તમે એ સંસ્કૃતિના લોકોને મળશો બરાબર એ જે માની લો કે આપણે ઇન્ડિયન કલ્ચર વિશે જાણવું છે બરાબર આપણે ભારતીય સંસ્કૃતિ વિશે કોઈ વિદેશી વ્યક્તિને અભ્યાસ કરવો હોય તો એ શું કરશે ભારતમાં આવશે ભારતના લોકો સાથે મળશે ભારતના લોકોને જાણશે એ એ લોકો કેવું વલણ અપનાવે છે એ લોકો ખાનપાન શું છે એનો પહેરવેશ શું છે બરાબર એમની રૂઢિ રૂઢિવાદિતાઓ કઈ કઈ છે એ લોકોનામાં સારું પાસું કઈ છે એ લોકોનામાં ખરાબ પાસું કઈ તો આ બધું કેવી રીતે રીતે જાણી શકશે જ્યારે એ ભારત આવશે ભારતના લોકો સાથે રહેશે ભારતના લોકોને જોશે એમની સંસ્કૃતિને જોશે એમને વાર તહેવારો ઉજવવાની જે રીત પદ્ધતિ છે એને જોશે અને ત્યારબાદ એની બધાની નોંધ કરતો રહેશે બરાબર ને અને એના આધારે એ એક નિર્ણય ઉપર પહોંચશે કે ભાઈ ભારતીય સંસ્કૃતિના લોકો છે એ આવા પ્રકારના લોકો છે તો આ શું થયું આ તમારું એક આખું ગુણાત્મક સંશોધન થયું તેમાં માહિતી એકત્રીકરણનું મુખ્ય ઉપકરણ માનવ સંશોધક હોય છે મેં કહ્યું ને માનવ ઉપર જ એ એના ઉપર અભ્યાસ કરવામાં આવતો હોય છે તેમાં મુલાકાત અવલોકન દસ્તાવેજો પરથી માહિતી એકત્રીકરણ કરવામાં આવે છે મેં તમને હમણાં એક્ઝામ્પલ આપ્યું ને કે કોઈ વિદેશી વ્યક્તિને તો એ આપણા ભારતમાં આવ્યો બરાબર ભારતથી ભારતીય સંસ્કૃતિ વિશે એને જાણવું હોય તો ભારતમાં આવશે રહ્યો એટલે એણે શું કર્યું ભારતની મુલાકાત લીધી ભારતના લોકોની રીત રિવાજ તહેવારો ઉજવવાની રીત બરાબર આ બધું એમનું ખાન પછી એમનો પહેરવેશ આ બધું એમણે શું કર્યું જોયું એટલે કે એને અવલોકન કર્યું બરાબર તે અવલોકનના આધારે પછી તે શું શું કરશે એમના જે આપણા જે ભારતીય સંસ્કૃતિને અથવા તો એ પોતે રૂબરૂ મુલાકાત ના કરી શકે આટલે બધી ના આવી શકે તો શું કરશે ભારતીય સંસ્કૃતિને લગતા જેટલા સંદર્ભ સાહિત્યો હશે પાય પુસ્તકો હશે અથવા તો કોઈ દસ્તાવેજ હશે પુસ્તક હશે બરાબર દસ્તાવેજમાં પુસ્તકો એ બધા આવી જ જાય બરાબર ને તો એ સંદર્ભ સાહિત્યો છે એની એમાં જઈ અને એ સંદર્ભ સાહિત્યનો ઉપયોગ કરીને માહિતી એકત્રીકરણ કરશે તો આ કેવા પ્રકારના લક્ષણો છે ગુણાત્મક સંશોધનના લક્ષણો છે બરાબર ને અહીં કુદરતી અને સ્વાભાવિક પર્યાવરણમાં સંશોધન હાથ ધરવામાં આવે છે મેં કહીને વાસ્તવિક રીતે કુદરતી એટલે વાસ્તવિક સ્થિતિમાં તમે જાતે જે સંસ્કૃતિના લોકો સાથે જાઓ એમને મળો એમનું અવલોકન કરો બરાબર અને એમના વિશે જાણકારી મેળવો એ કેવું કુદરતી અને સ્વાભાવિક સહજ એમાં એવું નહીં કે ભાઈ ચલો એ અભ્યાસ કેવી રીતે કરશે ગુણાત્મક સંશોધનમાં ખબર છે કે તમારી પાસે રહેશે પણ તમને ખબર નહીં પડતી કે તમારા ઉપર અભ્યાસ થઈ રહ્યો છે અને એ એની રીતે જ અભ્યાસ કરશે અને એ બધું તમારું અવલોકન કરી કરી અને નોંધ કરતો રહેશે તમારી સમક્ષ નોંધ નહીં કરે પણ એ તમારી પાસે રહી તમારા વિશે જાણી અને તમારા વિશે અભ્યાસ કરશે અને એની નોંધ કરતો રહેશે બરાબર એ રીતે એને આ શું કહેવાશે કુદરતી અને સ્વાભાવિક પર્યાવરણમાં હાથ ધરાય છે આ સંશોધન તે વર્ણનાત્મક સ્વરૂપે માહિતીનો ગુણાત્મક અર્થઘટન કરે છે વર્ણન કરે છે એ શું કરે છે વર્ણન કરે છે ભારતીય સંસ્કૃતિ વિશે અભ્યાસ કરે છે તો ભારતીય સંસ્કૃતિ વિશેનું આખું વર્ણન કરી દેશે કે ભાઈ ભારતીય સંસ્કૃતિનો વિકાસ અહીંથી થયો ત્યાંની પ્રજા આવી છે તેનું ખાનપાન પાન આવવું છે તેને પહેરવેશ આવો છે બરાબર તેમના રીત રિવાજો આવા છે તેઓ આટલા રૂઢિવાદી છે તેઓ આટલી બાહ્ય સંસ્કૃતિને અનુસરે છે આ બધું આખું શું કરશે વર્ણન કરી દેશે અહીં વર્તન કરતા વિચારને વિશેષ મહત્ત્વ આપવામાં આવતો હોવાથી અભ્યાસ હેઠળની પરિસ્થિતિ ઘટના કે લોકો સાથે નજીકનો સંબંધ કેળવે છે અહીંયા વર્તન ઉપર નહીં પરંતુ વિચારો ઉપર અહીંયા માન્યતા આપવાનું એટલે એમને શું કરવું પડે કોઈના વિચારો જાણવા હોય તો એમની પાસે રહેવું પડે ને આપણે કોઈ વ્યક્તિને જાણવું હોય એકદમ નજીકથી જાણવું હોય તો વ્યક્તિના વર્તન ઉપરથી આપણે ના જાણી શકીએ મેં કહ્યું ને કે વ્યક્તિનું બાહ્ય વર્તન એ અલગ હોય આનું આંતરિક વર્તન પણ અલગ હોય બાહ્ય વર્તન ક જે કહેતું હોય એવું આંતરિક વર્તન હોય પણ ખરું અને ના પણ હોય બરાબર ઘણા રૂ ચુસ્તવાદી લોકો હોય ઘણા બરાબર સિદ્ધાંતવાદી લોકો તે એવું જરૂરી ના હોય કે બહારથી સિદ્ધાંતવાદી હોય તો અંદરથી ના પણ હોય બરાબર તો આ આ ગુણાત્મક સંશોધન છે ને એ વર્તન ઉપર નહીં પરંતુ વિચારો ઉપર આધારિત છે લોકોના વિચારો ઉપર આધારિત હોવાથી આ સંશોધનમાં શું છે કોઈ ઘટના કે જે લોકો છે ને એની સાથે નજીકનો સંબંધ કેળવાય છે તમારે કોઈ વ્યક્તિ વિશે એને ડિટેલમાં જાણવું હોય ને વ્યક્તિને તો તમારે સતત એની સાથે એકદમ નજીકના રિલેશનશીપથી એને રહે એની સાથે રહેવું પડે એની સાથે સતત રહેવું પડે બરાબર કોઈ પણ વ્યક્તિ છે બરાબર માની લો કે બે માની લો ચલો ને એક એક્ઝામ્પલ લઈ લઈ બે વ્યક્તિ છે બરાબર પહેલી વખત એકબીજાને મળે છે છોકરો છોકરી તો સ્વાભાવિક છે એમના મનમાં બહુ વિધા હોય કે મને જાણી શકશે સમજી શકશે કે નહીં પહેલાંના સમયમાં તો બસ માતા પિતા નક્કી કરતા અને લગ્ન થઈ જતા પરંતુ અત્યારની પરિસ્થિતિ બહુ અલગ જ છે બરાબર અત્યારે છોકરા છોકરી એકબીજાને પસંદ કરે તો જ થાય નહીં તો નહીં તો પસંદ કર્યા પછી એ છોકરા છોકરીઓ એક બે વર્ષ વચ્ચે ગેપ લે છે કેમ લે છે એકબીજાને સમજવા માટે જો સતત તમે એકબીજાના સંપર્કમાં રહેશો તો એકબીજાને સમજશો જો દૂર રહેશો તો પછી તમે એમના વિચારો તો એમની જે માન્યતાઓ છે એ બધું તમે નહીં સમજી શકો તો અહીંયા શું છે કે લોકો સાથે નજીકનો સંબંધ કેવી શકે તેની ક્રિયા પ્રતિક્રિયાને તેના પોતાના સામાજિક સંદર્ભમાં સમજવામાં આવે છે આ પ્રકારની સંશોધનમાં સંશોધન યોજના લવચિક હોય છે મોટે ભાગે અહીં જુઓ અહીંયા ઐતિહાસિક પદ્ધતિ ઐતિહાસિક પદ્ધતિ ખબર છે ને તમને બધાને અગાઉ વાત કરેલી છે કે ભૂતકાળમાં જે બની ગયેલી ઘટનાઓ છે એના ઇતિહાસને લગતી જે માહિતી ઉપર તમે અભ્યાસ કરો છો એને જ તમે ઐતિહાસિક પદ્ધતિ કહો છો વ્યક્તિ અભ્યાસ વિશે પણ વાત કરી હતી કે સ્ટડી જેને કે સ્ટડી કહેવાય કોઈ વ્યક્તિ અથવા કોઈ જૂથ ઉપર તમે જ્યારે કાર્ય કરી રહ્યા હો છો એમના વિશે જાણવાનું બરાબર ડિટેલ્સમાં ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરો એને આપણે વ્યક્તિ અભ્યાસ કહીએ મુલાકાત એથનોગ્રાફી સહ સહભાગી અવલોકન સહભાગી અવલોકન એટલે મેં હમણાં કહ્યું કે લોકો સાથે રહીને એમનું અવલોકન કરી અને નોંધ કરવી એને સહભાગી અવલોકન કહેવાય અને વિષય વસ્તુ વિશ્લેષણ એટલે કે જે વિષય વસ્તુ છે જે કન્ટેન્ટ છે તમારી બરાબર એ કન્ટેન્ટનું તમે શું કરો વિસ્તૃતમાં વિશ્લેષણ કરો છો બરાબર એનું વર્ણન કરો છો અને વિશ્લેષણ કરો છો તો આ બધી જ પદ્ધતિઓ શ આવે છે ગુણાત્મક સંશોધનમાં આવે છે માય અહીં માહિતી શાબ્દિક જો અહીંયા માહિતી કેવી હોય શાબ્દિક હોય ગુણાત્મક હોય અથવા તો ચિત્રાત્મક સ્વરૂપે હોવાથી માહિતીનું પૃથ્થકરણ આંકડાકીય પદ્ધતિનો ઉપયોગ કરીને થાય છે બીજી બધી જે માહિતીઓ હોય છે એમાં શું હોય છે તમારે આંકડાકીય પદ્ધતિઓનો ઉપયોગ કરવો પડે છે મધ્યક મધ્યસ્થ બરાબર બહુલક ને આવું બધું પ્રમાણ વિચલન ને આ બધું શોધ આ બધાનો ઉપયોગ કરીને ટી ટેસ્ટ એપ ટેસ્ટ આ બધી આંકડાકીય પ્રયુક્તિઓ પદ્ધતિઓ છે આનો ઉપયોગ કરીને તમારે કરવું પડતું હોય છે સંશોધન એ શામાં આવશે માત્રાત્મકમાં છે જ્યારે ગુણાત્મકમાં શું હોય છે કે ગુણાત્મકમાં શાબ્દિક માહિતી હોય છે ગુણની આધારી હોય છે અને ચિત્રાત્મક સ્વરૂપે હોવાથી અહીંયા બિનઆંકડાકીય પદ્ધતિ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે આંકડાકીય પદ્ધતિનો ઉપયોગ થતો નથી અહીં વર્ણનાત્મક માહિતીના વિસ્તૃત એકત્રીકરણ વડે અભ્યાસ હેઠળની ઘટનાને લગતું ઊંડું જ્ઞાન અને સમજ મેળવવામાં આવે છે મેં કહ્યું ને ઊંડાણમાં અભ્યાસ કરો વ્યક્તિ અભ્યાસ વ્યક્તિ અભ્યાસમાં કેવું હોય કે સ્ટડીમાં ઊંડાણપૂર્વકનો અભ્યાસ અભ્યાસ હોય જે રીતે એ જ રીતે સંસ્કૃતિ વિશે તમે જાણી ભારતીય સંસ્કૃતિ વિશે તે તેને તેના ઊંડાણમાં ગયા તેના મૂળથી લઈને તેના અત્યારના વાસ્તવિક જીવન સુધીના આખું તમે વર્ણન કર્યું એ શું થયું તમે ઊંડાણમાં તમે એનો અભ્યાસ કર્યો એટલા માટે ગુણાત્મક સંશોધન એ ઊંડાણપૂર્વકનું સંશોધન પણ કહી શકાય તો મિત્રો અહીંયા તમને તમારા પ્રશ્નોના જવાબ બધા જ મળી ગયા હવે જો ગુણાત્મક સંશોધનને લગતો કોઈ બી પ્રશ્ન આવે તો તમે આંખ બંધ કરીને સાચું કરી શકો બરાબર ને જો સરસ રીતે સમજ્યા હોવ તો ચાલો આપણે જઈએ જુઓ અહીંયા નીચેનામાંથી ગુણાત્મક સંશોધનનું ઉદાહરણ નથી તો વ્યક્તિ અભ્યાસ નૃવનશાસ્ત્રીય અભ્યાસ વિષય વસ્તુ વિશ્લેષણ અને પૂર્વ કસોટી ઉત્તર કસોટી પ્રયોગ બરાબર તો હવે તમને જવા વ્યક્તિ અભ્યાસ વિશે આપણે વાત કરી કે સ્ટડી એથનોગ્રાફી મેં કહીએ અને જો ગુજરાતીમાં શું કહેવાય નૃ વંશાસ્ત્રીય અભ્યાસ હવે એની અંદર શું આપ્યું હતું એથનોગ્રાફી આપી હતી એથનોગ્રાફી ન્યૂ વંશાસ્ત્રીય અભ્યાસ એટલે કેવો અભ્યાસ જે મેં તમને ભારતીય સંસ્કૃતિવાળી વાત કરીને એ આખી નૃ વંશાસ્ત્રીય અભ્યાસ કહેવાય બરાબર એટલે કે એથનોગ્રાફી કહેવાય પછી વિષય વસ્તુનું વિશ્લેષણ એટલે કે કન્ટેન્ટ એનાલિસિસ કરવાનું બરાબર તો આ ત્રણે ત્રણ આવી ગઈ આપણી પદ્ધતિઓ તો આ ત્રણે ત્રણ તો શું છે ગુણાત્મક સંશોધનનું ઉદાહરણ છે તો કઈ નથી તો પૂર્વ કસોટી ઉત્તર કસોટી પ્રયોગ બરાબર આ એનું ઉદાહરણ નથી ચાલો હવે નેક્સ્ટ ક્વેશન્સ સંશોધનમાં નિરર્થક ખર્ચ થાય છે નીચે આપેલામાંથી આ વિધાન માટે તમારી પ્રતિક્રિયા શું છે હવે જો અહીંયા તમને પ્રશ્ન શું પૂછ્યો છે તમારી પ્રતિક્રિયા પૂછી છે અને એમાં પછી તમે તમારી પ્રતિક્રિયા ગમે તે આપી શકો બરાબર તમારી પ્રતિક્રિયા પૂછી હોય તો તમે ગમે તે પ્રતિક્રિયા આપી શકો પરંતુ આન્સર તો એ લોકો જે મૂકે એને જ આપણે એક્સેપ્ટ કરવાનું છે બરાબર ને પ્રતિક્રિયા ભલે તમારા મનમાં તમે ગમે તે વિચારતા હો અહીંયા તમને એમ સંશોધનમાં નિરર્થક ખર્ચ થાય છે તો તમે એવું એ વિચારી શકતા ઘણાને બહુ ખર્ચ થયો હોય તો ઘણા એવું એ કહી શકાય કે ભાઈ આ નિરર્થક ખર્ચ થાય છે ઘણા એવું પણ કહે ના ભાઈ નથી થતું સંશોધનમાં કોઈ ખર્ચ એટલો બધો નિરર્થક ના કહેવાય અર્થ વગરનો ખર્ચ હોય જ નહીં બરાબર ને કારણ કે સંશોધન કર્યું છે તો તમે સમસ્યા હતી એટલા માટે તમે સંશોધન કર્યું બરાબર ને તો ઘણા એ વાત સાથે પણ સહમત થતા હોય બરાબર ઘણાને તો ખબર જ ના હોય એટલે એમ કે મને ખાતરી નથી અને ઘણા એમ કહે કે મોટે ભાગે આ સાચું છે બરાબર તો હવે આમાં આપણને ત્યાં યુજીસી શ્રી નેટમાં જે જવાબ આપે છે એ જવાબને આપણે માન્ય ગણવાનું છે તમારા મંતવ્યને માન્ય ગણવાનું નથી તો ચાલો અહીંયા યુજીસરીનો જવાબ હતો કે હું આ વિધાન સાથે અસંમત છું વાસ્તવિકતામાં આમ તો જોવા જઈએ ને તો ક્યારેય સંશોધન નિરર્થક ખર્ચ કહેવાય નહીં કારણ કે સંશોધને તમે એક સમસ્યા ઉપર સંશોધન કર્યું છે એટલે એમાં કોઈ પણ પ્રકારનો ખર્ચ થાય તો એ ખર્ચની આપણે ચિંતા કરવાની રહેતી નથી બરાબર ચાલો નેક્સ્ટ ક્વેશન્સ નીચે આપેલામાંથી કઈ બાબત સંશોધક માટે અધિકતમ જરૂરી છે ઓપ્શન છે સંશોધનમાં યથાર્થ અભિરુચિ સંશોધનની પ્રક્રિયાની ઊંડી સમજ હોવી સંશોધનમાં પર્યાપ્ત અભિરુચિ અને અભિવૃત્તિ હોવી ધૈર્ય અને જીવટ હોવી તો જુઓ અહીંયા સંશોધકના લક્ષણોની વાત છે તો સંશોધકના લક્ષણો તો સંશોધનમાં યથાર્થ અભિરુચિ તો સંશોધકની અંદર સંશોધનમાં અભિરુચિ હોવી જોઈએ બરાબર પછી એની ઊંડી સમજ હવે જો સંશોધક જ્યારે સંશોધન કરવા બેસે છે ને ત્યારે એના પાસે એટલી ઊંડી સમજ નથી હોતી પરંતુ ધીમે 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 એ શું છે સંશોધન કરતો જાય છે ને એને ઊંડી સમજ પ્રાપ્ત થતી જાય છે બરાબર ધૈર્ય અને જીવટ આ વસ્તુ પણ મહત્ત્વનું છે કે એને ધીરજ રાખવી પડે એની ચીવટ રાખવી પડે કે એ જે સંશોધન કરી રહ્યો છે એમાં કોઈ પ્રોબ્લેમ ના ઊભું થવો જોઈએ નહીં તો તમે હાઈપોથીસિસ બનાવો અને આખું આખું સંશોધન પૂર્ણ કરો અને પછી તમારી હાઈપોથીસિસ રિજેક્ટ થાય અથવા તો તમારું રિસર્ચ આખું રિઝલ્ટ રિજેક્ટ થાય ત્યારે તમને દુઃખ લાગે હે જો તમે ચીવટ ના રાખી હોય તો પણ તમે ચીવટ રાખી હોય તો આવું કોઈ ઇશ્યુ થાય નહીં અને ધીરજ તો બહુ જ મહત્ત્વની છે કારણ કે તમે ધીરજ રાખ્યા વગર તમે કાર્ય કરશો તો તમે એ કાર્યમાં તમે પણ થશો નહીં કારણ ઘણી વખત એવું હોય કે તમે માહિતી મેળવવા માટે તમે પેલું પ્રશ્નોત્તરી પ્રશ્નાવલી મોકલી હોય અને પ્રશ્નાવલી તમે જે સમય કયો હોય એની સમય મુજબ ના પણ આવે પાછી તો તમે શું કરો તો તમારે એનો સમયગાળો લંબાવવો પડે તમારે ધીરજ રાખવી પડે બરાબર ને તો ધીરજ અને ચીવટ પણ રાખવી જોઈએ ઊંડી સમજ હોવી જોઈએ પણ એ ધીમે ધીમે વિકસિત થાય સંશોધનમાં પર્યાપ્ત અભિરુચિ અને અભિવૃત્તિ જો સૌથી અગત્યની વસ્તુ સંશોધકમાં આ હોવું જોઈએ કે જો એને સંશોધનની અંદર જો અભિરુચિ અને એની અભિવૃત્તિ ના હોય સંશોધન કરવાની તો ક્યારેય પણ સંશોધક પોતે સંશોધન કરી શકે નહીં એટલે સૌથી મહત્ત્વની બાબત જો અધિકતમ જરૂરી કીધું છે ને એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય ને તો આ છે કે એને અભિરુચિ પણ હોવી જોઈએ ને એની અભિવૃત્તિ પણ હોવી જોઈએ તો જ તમે સંશોધન તરફ સંશોધનની દિશા તરફ જઈ શકો બાકી તમે સંશોધનની દિશા તરફ જઈ શકો નહીં ચાલો નેક્સ્ટ ક્વેશન્સ પરિપક્વ સંશોધક તેને કહેવાય પરિપક્વ એટલે સંશોધક કોને કહેવાય આ એ સંશોધકના લક્ષણમાં આવી જાય બરાબર સંશોધક પરિપક્વ હોવો જોઈએ એનો મતલબ શું તો એ કેવું કોઈ પણ માહિતી એની જે સંશોધનની છે કંઈ માહિતી છે એ ક્યારેય છુપાવતું ના હોવો જોઈએ પછી તે કોઈનામાંથી ઉઠાંતરીવાદ ન કરેલી હોવી જોઈએ બરાબર પછી કેવું એને ઘણી વખત એવું બનતું હોય કે એને હાઈપોથિસિસ જે બનાવી હોય એ હાઈપોથીસિસના આધારે એને પરિણામ ના મળે તો એ શું કરે કે પરિણામમાં ચેન્જિંગ કરી નાખે આની જાતે તો આવું પણ કરતો હોવો જોઈએ નહીં એટલે કહેવાનો મતલબ કે એના જે પરિણામો હોય ને એ સ્પષ્ટ હોવા જોઈએ જો એની હાઈપોથીસિસના રિલેટેડ જે એને રિઝલ્ટ ના મળ્યું હોય એની જે હાઈપોથીસિસની રચના કરી છે એના આધારે એને રિઝલ્ટ ના મળ્યું હોય તો એ રિઝલ્ટને છુપાવે નહીં પરંતુ બધા સમક્ષ ખુલ્લું કરી દે કે ભાઈ મેં એ હાઈપોથીસિસ બનાવી હતી એ મુજબનું મને આ રિઝલ્ટ મળ્યું નથી બરાબર એમાં કોઈ ચેન્જિંગ કરે નહીં એટલે કે ખુલ્લા મનથી એર્યો એના સંશોધનને પ્રસ્તુત કરી શકે હા એની એક એને આપણે કહીશું પરિપક્વ સંશોધક બરાબર તો અહીંયા જો જેની ઉત્કલ્પના અને શોધ સિદ્ધાંત એક સમાન હોય મેં કહ્યું ને ઘણી વખત એવું પણ બને કે એનો ઉત્કલ્પના જે કહેતી હોય એ પ્રમાણે એનો શોધ સિદ્ધાંત એટલે કે એનો નિષ્કર્ષ ના પણ નીકળે એનું રિઝલ્ટ ના પણ મળે બરાબર એટલે એક સમાન હોય એવું જરૂરી નથી ક્યારેક ના પણ હોય બરાબર જેની ઉત્કલ્પનાની શોધ સિદ્ધાંત વચ્ચે કટોકટીનું અંતર રહે એટલે ઘણી વખત એવું એવું જરૂરી નથી કે કટોકટીનું એનું અંતર રહે જ ક્યારેક ના પણ રહે અંતરને ક્યારેક રહે પણ ખરું બરાબર એટલે આ બંને તો આપણા નીકળી ગયા જે પરિણામો બાબતમાં ખુલ્લું મન રાખે છે મેં હમણાં જ વાત કરી જેની ઉત્કલ્પના ઘણીવાર અસ્વીકૃત થાય ઘણીવાર અસ્વીકૃત થાય પણ ખરી અને ના પણ થાય બરાબર એટલે બે ઓપ્શન હોય એટલે આપણે આને પણ નહીં આવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કંઈ કહેવાશે પરિપક્વ સંશોધક એને જ કહેવાય કે જે પરિણામો બાબતમાં ખુલ્લું મન રાખે છે એટલે કે જે રિઝલ્ટ મળે એ રિઝલ્ટને એ જાહેર કરતો હોય એને આપણે કહીશું પરિપક્વ સંશોધક નેક્સ્ટ ક્વેશ્ચન્સ નીચે આપેલામાંથી સંશોધનનો કયો હેતુ હોય છે હવે પાછા સંશોધનના હેતુમાં આવી ગયા બરાબર તો સંશોધનનો હેતુ જે હોય છે સંશોધનનો કયું છે વૈજ્ઞાનિક સંશોધનનું નહીં સંશોધનનો તો સંશોધનનો હેતુ શું હોય છે યથાર્થનું નિર્માણ કરવું એટલે કે સત્યનું નિર્માણ કરવું સંશોધનનો હેતુ શું હોય છે સત્યનું નિર્માણ કરવું ફક્ત સંશોધન જો વૈજ્ઞાનિક સંશોધન હોત તો તમારે જ્ઞાનનું સર્જન વૈજ્ઞાનિક સંશોધન દ્વારા થાય છે સમસ્યાઓ વૈજ્ઞાનિક સંશોધન દ્વારા ઉકેલાય છે બરાબર અને યથાર્થનું જે નિર્માણ કરવાનું છે સત્યનું નિર્માણ કરવાનું જે હોય એ સંશોધનનો હેતુ કહેવાય છે નેક્સ્ટ ક્વેશન્સ આ આપણો છેલ્લો ક્વેશન છે નીચે આપેલા સંશોધન ઉપકરણોમાંથી કયા વડે મહત્તમ વૈધ આંકડા પ્રાપ્ત થશે વૈધ આંકડા એટલે વેલિડ વેલિડ જે ડેટા હોય છે વેલિડ ડેટા આપણને ક્યાંથી પ્રાપ્ત થશે તો વલણ માપની માપન સારણી અભિપ્રાયાવલી માપન સારણી હવે આ જે અવલોકન સારણી બરાબર તો આમાં જો વલણ માપન સારણી છે ને એમાં કોઈના વલણ વિશેની આપણને માપન થતું હોય છે એટલે કોઈનું વલણ સારું પણ હોય ખરાબ પણ તો એ શું છે કે વ્યક્તિને સામે આપી દેવામાં આવે અને વ્યક્તિ એ ક્વેશ્ચન હરી કે જે કંઈ તમે યુઝ કરી હોય ટૂલ્સ બરાબર એના આધારે ટીક કરી દેતું હોય બરાબર તો કોઈ વ્યક્તિ પોતાના વિશે સાચી માહિતી પણ આપે ખોટી પણ આપે બરાબર અભિપ્રાયવલી અભિપ્રાયમાં પણ એવું થાય કે કોઈ વ્યક્તિ સાચો અભિપ્રાય પણ આપે ખોટો પણ અભિપ્રાય આપે આપણને થોડી ખબર હોય કે અભિપ્રાય આપે છે સાચો આપે છે ખોટો આપે છે બરાબર પછી પ્રમાણમાં પણ સારણી પ્રમાણમાં પણ સારણીમાં શું હોય કે એમાં ટીક કરી અને તમારે જવાબો મેળવવાના હોય જ્યારે અવલોકન સારણી છે ને એ અવલોકન સારણીમાં સંશોધક પોતે જ એ વ્યક્તિનું અવલોકન કરે અને એ અવલોકન એનું બારીકાઈથી અવલોકન કરે અને એ સામેવાળી વ્યક્તિને ખ્યાલ ના હોય એવી રીતે કરે કુદરતી અવલોકન કુદરતી પરિસ્થિતિમાં કરે કે માની લો કે બાળકો રમતા હોય બાળકો ઉપર તમારે અભ્યાસ કરવો હોય કે બાળકો રમતી વખતે એમનામાં ખેલદીલીની ભાવના કેટલી છે તો આ જાણવું હોય ને તો તમારે છે ને બાળકો રમતા હોય ને એમના એમની નજરમાં આવ્યા વગર સંતાઈને આમનું તમે નિરીક્ષણ કરો ને ત્યારે તમને ખબર પડે કે બાળકો રમતા રમતા કઈ કઈ ક્રિયાઓ કરે છે અને કેટલી વાર ઝગડે છે અને કેટલી વાર એકબીજાને સપોર્ટ કરે છે બરાબર તો એ બધું કુદરતી નિરીક્ષણ એટલે કે તમે પ્રત્યેક અવલોકન કરી અને નોંધ કરો એ કેવું હોય એ વેલિડ આ ડેટા કહેવાય એ તમારા પરફેક્ટ ડેટા કહેવાય એ પાછું અવલોકન પણ મેં કંઈ એવી રીતે કરવાનું કે સામેવાળાને ખ્યાલ હોવો જોઈએ નહીં કારણ કે જો સામેવાળાને ખ્યાલ આવે ને કે મારા ઉપર રિસર્ચ થઈ રહ્યું છે અથવા તો મને કોઈ જોઈ રહ્યું છે તો એના વર્તનમાં હંડ્રેડ પર્સન્ટ બદલાવ આવશે આવશે ને આવશે જ એટલે આમ તો જોવા જઈએ વેલિડ ડેટા કોના ગણાશે વધારે તો અવલોકન સારણીના મિત્રો તમને આ વિડીયોના જે પ્રશ્નો છે એ સારી રીતે સમજમાં આવ્યા હશે હું તમને ડિટેલ્સમાં એટલી એટલા માટે બતાવું છું કે ઘણી વખતે જે ડિટેલ્સ હું સમજાવું છું ને એમાંથી પણ પ્રશ્નો આવતા હોય છે એવું ના હોય કે આમાંથી ને આમાંથી જે પ્રશ્નો છે આમાંથી જ બેઠા પ્રશ્નો આવે ઘણી વખત એ પ્રશ્નોને તમે અંદર ડિટેલ્સમાં જેને સમજો ને તો એમાંથી ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે એટલે તમને ડિટેલ્સ એટલા માટે સમજાવું છું જેથી કરીને તમે જો પ્રશ્નને એના ઓપ્શનને સમજાવશો ને તો તમને એના રિલેટેડ કોઈપણ પ્રશ્ન આવશે ને તો તમને કોઈ મુશ્કેલી પડશે નહીં જો મિત્રો તમને મારો આ વિડીયો ગમતો હોય અને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને મારી ચેનલ ઉપર જો તમે નવા હોવ તો એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો હવે પછી મળીશું નવા વિડીયો સાથે આવજો